જ્યારથી પૃથ્વીનું સર્જન થયું ત્યારથી પૃથ્વી પર સમયે સમયે અનેક જાતિઓનો વિકાસ થયો સમય જતાં અમુક જાતિઓ લુપ્ત થતી ગઈ અને બીજી અનેક જાતિઓનો વિકાસ થવા લાગ્યો પશુ પંખી માનવ જીવજંતુ દરેકે પોતાનું અસ્તિત્વ અને સાતત્ય જાળવ્યું જેમ પક્ષીઓ ઈંડા મૂકે છે અને તેને સેવે છે શરૂઆતની અવસ્થામાં ઈંડા ત્યાર પછી તેના બચ્ચા અને અંતે પાંખો ફફડાવતા પંખીઓ હવામાં ઉડવા લાગે છે ક્યારેક તો આપણે કૂતરું ગાય ભેંસ બિલાડી વગેરે બચ્ચાને જન્મ આપે છે અને તેને ઉછેરે છે આમ દરેક પ્રાણી પોતાના જેવો બીજો સજીવનું સર્જન કરે છે દરેક જાતિ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી પોતાની જાતિનું સાતત્ય જાળવી રાખે છે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા દરેક જાતિ પ્રજનન કરે છે મનુષ્ય પણ પ્રજનન કરે છે પ્રજનનના મુખ્યત્વે બે પ્રકાર છે એક અલિંગી પ્રજનન અને બીજું લિંગી પ્રજનન મનુષ્યમાં થતું પ્રજનન એ લિંગી પ્રજનન છે અર્થાત નર અને માદાના સહયોગથી તેના જેવા એક નવા સજીવનું સર્જન કરે છે આમ મનુષ્ય લિંગી પ્રજનન કરે છે નર એટલે કે પુરુષ અને માદા એટલે કે સ્ત્રી આમ સ્ત્રી અને પુરુષ બંનેમાં અલગ અલગ પ્રજનન અંગો આવેલા હોય છે પુરુષના શરીરમાં આવેલા પ્રજનન અંગોને નર પ્રજનન અંગો કહે છે જ્યારે સ્ત્રીના શરીરમાં આવેલા પ્રજનન અંગોને માદા પ્રજનન અંગો કહે છે તો ચાલો આપણે સૌ પ્રથમ નર પ્રજનન અંગો વિશે આપણે માહિતી મેળવીએ અહીં આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે નર પ્રજનન અંગ અને એના વિવિધ ભાગો અહીંયા દર્શાવવામાં આવ્યા છે અહીંયા સૌ પ્રથમ આપણે જોઈએ તો એક જોડ શુક્રવાહિની કે જે નર પ્રજનન અંગની અંદર હોય છે ત્યારબાદ એક શિષ્ન આવેલું હોય છે અને એક જોડ શુક્રપિંડ એટલે કે તેની બે સંખ્યાની અંદર શુક્રપિંડ આવેલું હોય છે અહીં નવાઈની વાત એ છે કે શુક્રપિંડમાં એક બે ત્રણ નહીં પરંતુ લાખોની સંખ્યાની અંદર શુક્રકોષો ઉત્પન્ન થાય છે જેમાંથી માત્ર એક જ શુક્રકોષ અન્નકોષ સાથે જોડાઈને નવા સજીવનું સર્જન કરે છે શુક્રકોષ ભલે દેખાવમાં ખૂબ નાનો લાગતો પરંતુ તેની રચના અદ્ભુત છે તેના સૌથી ઉપરનો ભાગ તે શીર્ષ વચ્ચેનો ભાગ તેને મધ્ય ભાગ અને અંતે એ પૂંછડી જેવો ભાગ છે તેની પૂંછડી શુક્રકોષને ગતિ આપવાનું અગત્યનું કામ કરે છે આમ શુક્રકોષ દોડતો ભાગ તો અંતે તો અંડપીનને જઈને મળે છે અહીં આપણે જોઈએ છીએ કે શુક્રકોષ અંડપિંડ તરફ જવા માટે ગતિ કરી રહ્યો છે એને પૂછડી સતત ગતિ આપે છે અને અહીંયા જોઈએ છે એમ આ એક શુક્રકોષ અંડપિંડ સુધી જવા માટે સક્ષમ બન્યો અને અંતે અંડપિંડ સુધી પહોંચી ગયો